મસ્ત હતી. ખાતમ તમતા બન્યા છે, ગરમા ગરમ છે, બહુ મજા આવે. જય માતાજી બધાને. તો જો આપણે અહીંયા પુડલા બનાવવાની તૈયારી થાય છે. પાણી અને મીઠું એડ કર્યું છે એમાં, અને આ બાજુ આપણે આ બધું સુધારી નાખ્યું છે. લસણ લીલું ને મરચા લીલા ને કોથમીર ને ખીરું બનાવવાની તૈયારી હાલે છે. એટલી વસ્તુ એડ કરી દીધી છે આપણે, અને હવે આપણે જે લીલું સુધાર્યું છે એ બધું એડ કરી દેવાનું છે. એમાં કોથમીર ને લસણ ને મરચા ને હવે જો સણિયા નો લોટ એમાં એડ કરી દેવાનો છે. લે તો આજે આપણે બનાવવાના છે તીખા તમતમતા પુડલા ચણાના લોટના. તીખા થાય છે ને? ના, આજે તીખું ખાવાની ઈચ્છા છે એટલે કે તીખા થાય છે ને. અને આ બાજુ આપણે સુલાની તૈયારી મંડી થવા. આજ તો બધો બહારનો જ પ્લાન રાખ્યો છે, ફળિયામાં જ. તો જો મારી હેજી આવી ગઈ છે પુડલા ખાવા. ખાવાના બેટા પુડલા? હે, ખાવાના તારે? હે, પીકા હોય હવે તાલે ન કહો ભાઈ, ખાવાના છે નહીં ખાવાના. પીકા લાગે? કેમ લાગે? તો જો અહીંયા આપણે થવા માંડી છે પુડલાની તૈયારી.
આ બાજુ આપણા પુડલા થઈ ગયા છે તૈયાર, અને હવે કરવી છે ખાવાની શરૂઆત. ને આ બાજુ ગરમા ગરમ બા બનાવતા જાય છે, થોડાક તૈયાર થયા હતા તો આપણે અહીં ખાવાની શરૂઆત કરી દીધી છે. ગરમા ગરમ મજા આવે એટલે ગરમા ગરમ મીંડા ખાવા બધાય. કેવા ભાઈ મસ્ત દીખા, તમે તમતા બન્યા છે, ઘરમાં ગરમ છે, બહુ મજા આવે. જો આ બાજુ વાયરે સાસ લીધી છે, દહીં તો આપણે હતું નહીં, દહીં હોય તો નકર ઓર મજા આવે, પણ દહીં તો હતું નહીં. આમ ખબર નથી કે આવો પ્લાન થાય છે એટલે દહીં તો આપણે સાસ ફેરી નાખી કા, આમ દહીં કંઈ વધાર્યું નહોતું, સાસ છે અરે તોય મજા આવે, એવી ખબર તો રાખી ને તોય મજા જ આવે. તો જો આપણે પુડલા ખાઈ લીધા છે ને, હજી આઈને બેઠા છીએ એમના, અને આ બાજુ જો ભડથાની તૈયારી થાય છે. ભડથા બનાવવાના હેજીન જો મારે કઈક નવું હોય ને એટલે એને વાટ જ હોય કે આમાં શું કર્યું છે, શું કરતા એમાંથી મમ્મી ને કે આમાં કાઢ દેવું, શું કાઢ દેવું મેં ગરમ હોય બટુ લાગે ને તો જો રીંગણા આપણે પોલાઈ ગયા છે, અને હવે કરશે રસોડાની તૈયારી. બે અથમી ગયો છે, પાલખ આપણે આવી ગયો છે, લઈ આવ્યા પાલખ, અને બીજું બધું તૈયાર છે, કઈ લેવા નથી ને, મરચાં વટાણા બધું છે, બટેટા બટેટા બધું, તો બધું જો આપણે તૈયાર જ છે. હવે કરશે રાંધવાની તૈયારી, આ સાથે જ આ વિડીયોને પૂરો કરવી. વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.